નમસ્કાર મિત્રો, હું આવી ગઈ છું ફરી ખબરચી.com પર વાર્તાઓના ખજાનામાંથી વાર્તા લઈને. તો આજે આપણે એક વાર્તા કરીએ એક ઉંદરની. ઉંદર ખૂબ મજાનું રમતું હતું. ત્યાં એની પાછળ એક બિલાડી આવી દોડતી દોડતી. એટલે ઉંદર તો ભાગ્યું 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 અને પહોંચ્યું સાધુ પાસે. અને સાધુને કહે છે, સાધુજી પ્લીઝ મને બચાવી દો, મારી પાછળ બિલ્લી બની છે. એટલે સાધુએ તો વરદાન આપ્યું, જા ઉંદર તું બિલાડી બની જા. એટલે તો ઉંદર બની ગયો બિલાડી. હવે બિલાડી તો બિલાડીને ખાશે નહીં. બિલાડી ગેલમાં આવીને રમતી હતી બહાર બગીચામાં. ત્યાં એની પાછળ આવ્યું કૂતરું. કૂતરું તો બિલાડીને જોઈને જે ભાગ્યું, એને તો બિલાડીને ખાઈ જવી હતી. બિલાડી તો મ્યાઉં 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 કરતી કરતી સાધુ પાસે ગઈ. સાધુ સાધુ મને બચાવો, મારી પાછળ તો કૂતરો છે. જા બિલાડી તું કૂતરો બની જા. એટલે હવે બિલાડી બની ગઈ કૂતરો. અને કૂતરો રમતો હતો બહાર રસ્તાઓ પર, ગલીઓમાં રખડતો હતો. અને ત્યાંથી એ ભટકતો ભટકતો કંઈક જંગલની બોર્ડર લાઈન પર પહોંચી ગયો. ત્યાં એને એક વાઘ મળ્યો. વાઘ કૂતરાની પાછળ પડ્યો. વાઘ તો જે દોડ્યો દોડ્યો અને કૂતરો પાછો આવ્યો સાધુ પાસે. સાધુ સાધુ મને બચાવી લો, મારી પાછળ તો વાઘ પડ્યો છે. જા કૂતરા વાઘ બની જા. હવે તો વાઘને કશાનો જ ડર નહીં. થોડા દિવસ વીત્યા ત્યારે વાઘના મગજમાં આવ્યું કે હવે હું આ સાધુને જ ખાઈ જાઉં, નહીં તો મને એ હંમેશા યાદ કરાવશે કે હું પહેલા ઉંદર હતો. આ જોઈને સાધુને એના અંતરમનની વાત ખબર પડી ગઈ અને તરત જ સાધુએ વાઘને કહી દીધું, જા વાઘ તું ઉંદર બની જા. તો મિત્રો, આ વાર્તા પરથી શું બોધ મળે છે નીચે કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીએ જલ્દીથી ખબરચી.com પર મારી નવી વાર્તાઓ સાથે. આવજો.